જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામ પાસે એક કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ ખાતે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. રાજકોટ ખાતે રહેતા દરજી પરિવારના સભ્યો પિતરાઈભાઈના લગ્ન પ્રસંગે આવ્યા હતા અને તેઓ લોહેજ ખાતે આવેલા મંદિરના દર્શન કરી પરત થઈ રહ્યા હતા. તે વખતે લોહેજના રાજકોટ પાસે સામેથી પૂરઝડપે હંકારી આવતા સ્કોર્પિયો કાર સાથે તેમની સેલેરો કાર સામસામે ભટકાતા અકસ્માતમાં સેલેરો કારમાં સવાર દરજી પરિવારના કમલ સોલંકી, નિશાબેન સોલંકી અને એમિનાબેન સોલંકીનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બંને કારના સવાર અન્ય નવ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બની હતી ભાઈ? શું છે, અમે અહીંયા મેરેજમાં આવ્યા હતા, અહીંયા મારા કાકાના દીકરાના મેરેજ હતા. પછી અમે બપોરે જમી અને એમ થયું કે ભાઈ અહીંયા દર્શન લોજ કરી આવીએ, એટલે અમે દર્શન કરવા જતા હતા. એટલે એ પાછળ હતો અને અમે થોડાક વહેલા પહોંચી ગયા હતા. પછી મેં ત્યાં પહોંચ્યા પછી ફોન કર્યો તો ફોન ઉપડો નહીં, ફોન ઉપડો નહીં. પછી બે ત્રણ રિંગ મારી પછી ના ઉપડ્યો. પછી સામેથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને અમને એમ વાત કરી કે ભાઈ આ રીતના બહેનું છે. એટલે પછી અમે તરત નીકળી ગયા ત્યાંથી અને અમે જોયું તો એમ્બ્યુલન્સમાં લઈ ગયા. કોણ કોણ ઓફ થઈ ગયું છે અકસ્માતમાં? કોણ કોણ ઓફ થઈ ગયું છે? એક મારા અંકલનો બાબો, એમના પત્ની અને એમના સાસુ. આ ક્યાં ગામના વ્યક્તિ છે? બધા રાજકોટ. રાજકોટથી? હા.